રાજકોટ જિલ્લાના ધોરાજીના પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરે પાંચમા સોમવારે મહાઆરતીનું આયોજન કરાયું. સોમવતી અમાસ હોય જેને લઈ દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે. શ્રાવણ મહિનો એટલે મહાદેવજીને પ્રિય મહિનો. આ મહિનો પાંચમો છેલ્લો સોમવાર અને અનેક મંદિરમાં સવારથી જ શિવ મંદિરમાં ભાવી ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના નાદ ગુંજ્યા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવેલ તેમજ પૂજા અર્ચના કરવામાં આવે. દરેક મંદિરમાં દરેક સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે. ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના ધાણીકોઠા રોડ પર આવેલ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ. આજરોજ શ્રાવણ માસનો પાંચમો સોમવાર અને સોમવતી અમાસનો પવિત્ર તહેવાર હોય તેને લઈ ભાવિક ભક્તોની ભીડ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવને વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવેલ અને સાંજે મહાઆરતી અને જાડેશ્વર મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ. ત્યારે શ્રાવણ માસના છેલ્લા પાંચમા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. સાંજે મહાઆરતી યોજાઈ, જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા. વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી. ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ મંદિર બની ગયેલ. આ મહાઆરતીમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા. બ્યુરો રિપોર્ટ, વિપુલ ધામેચા, ઉપલેટા. જય શનિદેવ, જય મહાદેવ. હું દીપકભાઈ રાવરાણી, શક્તિ ગ્રુપ. અહીંયા પંચેશ્વર મહાદેવ મંદિર, શનિ મહારાજ મંદિર, આજે શ્રાવણ મહિનાના સોમવાર, મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા બે છે અને એ ઉપર મહાઆરતી સાંજે 7 વાગે સાથે મહાપ્રસાદનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો અને પ્રસાદનું વિતરણ કર્યું અને આખું ગ્રુપ મળીને અમે શનિ જયંતિનો ઉત્સવ પણ કર્યો છે. દર શનિ જયંતિ ઉપર હજારો માણસોની સંખ્યામાં દર્શનનો લાભ લીધો છે અને સાથે મહાપ્રસાદનું આયોજન છે સાંજે 7 વાગે. એના સિવાય અલગ અલગ પ્રસંગ જેમ કે શ્રાવણ મહિના. મારું નામ દીપકભાઈ ઈશ્વરભાઈ ઠાકર છે અને જાડેશ્વર મંદિરના પૂજારી. આ જાડેશ્વર મંદિર પૌરાણિક મંદિર છે અને 400 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની અંદર એ છે કે ગેલા નામના બાપાને વેગરને મહાદેવની લિંગ પ્રસન્ન થઈ હતી અને ભાદરજારિયાથી કૂવામાંથી આ લિંગને લઈ આવ્યા હતા અને ત્યાંથી આ જાડેશ્વર મહાદેવ નામ રાખવામાં આવેલું છે. અને આ જાડેશ્વર મંદિરની અંદર આખા શ્રાવણ માસની અંદર 5-5 સોમવારે શણગાર કરવામાં આવે છે. અલગ અલગ શણગાર કરવામાં આવે 5-5 સોમવારે. આ છેલ્લા સોમવાર એટલે સોમવતી અમાસ.